श्री विद्या विहार शैक्षणिक संकुलना वाला बाळको सामाजिक विज्ञान धोरण सातना प्रथम सत्र में ऑनलाइन एजुकेशन में आप सौनु हार्दिक स्वागत छे। बाळको सामाजिक विज्ञान में धोरण सात में पाठ पहला में नवा शासकों ने राज्यों में सम्राट हर्षवर्धन राजा भोज उत्तर भारतना राज्यों वगैरह विषय आपणे गया वीडियो में जोई। आ वीडियो में आपणे मनराज नो राज्याभिषेक अने पाटणनी स्थापना छे तेना विषे जोईए। चावड़ा वंशना शासकों सौराष्ट्र अने कच्छमां हता। सोलंकीओना शासनकाळने गुजरातना राजपूत शासनों सुवर्णयुग कहेवामां आवे छे। आ वंशमां मूळराज भीमदेव सिद्धराज जयसिंह कुमारपाळ भीमदेव बीजो वगैरे शक्तिशाळी शासकों थई गया। सोलंकीओना शासनमां गुजरात आर्थिक अने सांस्कृतिक दृष्टिए समृद्ध हतुं। जूनागढ़ना शासक राखींगारनी दीकरी उदयमतीना लग्न भीमदेव सोलंकी साथे थया हता। राणी उदयमतीए पाटणमां विश्व प्रसिद्ध वाव बनावी हती। पाटणमां विश्व प्रसिद्ध वाव कोणे बनावी हती तो राणी उदयमती कहेवामां જે રાણીની વાવ તરીકે ઓળખાય છે। આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે। સિદ્ધરાજ જયસિંહની માતા મીનાદેવી આદર્શ રાજમાતા હતા। તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા। સોમનાથનું યાત્રાવેળુ બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો। સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સરોગ્ન હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી। ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો। કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતા અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો। તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી। કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે। કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો। લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો। ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો। આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણે તથા તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી। સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું। વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા। તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અણુરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા। આમ તો તેઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા। વાઘેલા વંશમાં વીરધવલ વિશ્વદેવ અર્જુનદેવ સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું। વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા। આ મંત્રીઓની કુનેહના કારણે
ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ત્યારબાદ 8મી સદીમાં મધ્યભાગમાં બંગાળમાં પલ્લવ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક વંશજોના નામનો પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે અને તેનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદભુર સાગર નામના ગ્રંથો રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધું પછી દિલ્હીના સુલતાન નાઝિમોની નિમણૂક થતાં તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફરશાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદશાહ, મહમ્મદ બેગડો, બહાદુરશાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં ત્યાં સલ્તનતકાળ પૂરો થાય છે. હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે જોયું, હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે વાત કરીએ. તો નર્મદા નદી અને દક્ષિણમાં જે આવેલા રાજ્યો છે તે બધા દક્ષિણના રાજ્યો કહે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતના પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી તેને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. તેને વાતાપીના ચાલુક્ય વંશ તરીકે તે ઓળખાયું. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં જે સ્થાપિત થઈ તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્યો શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી રાજા હતો. આ સમયમાં યાદવંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, દેવગીરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું, જ્યારે દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દ્વારસમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો અને આ વંશની સ્થાપના બપ્પાદેવે કરી હતી. તેમની રાજધાની કાંજીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ
ને વર્ષ નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુક્કોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ ને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ ઉપર ચેર વંશનું શાસન હતું અને ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. હવે આપણે રાજપૂત યુગની જે શાસન વ્યવસ્થા છે તેના વિશે વાત કરીએ. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું અને શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો મોટો પુત્ર એટલે કે જ્યેષ્ઠ પુત્ર રાજ્ય અધિકારી બને તેવું ન હતું. રાજાને પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કશ્મીરના યશકર બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, એક અમાત્ય ને એક સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાનું ખૂબ જ મહત્ત્વ વિશેષ રીતે હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો હતો કે મુઘલકાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. હવે આપણે તેના વેપાર વાણિજ્ય વિશે વાત કરીએ. રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ રાખવામાં આવતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો. રાજપૂત યુગમાં જમીન ઉપરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો જાણીતા હતા. ભારત ઉપર જે વિદેશી આક્રમણો થયા હતા તેની વાત આપણે કરીએ. આઠમીથી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. આઠમી સદીમાં આરબ રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સબુકતિગેનના લશ્કરે પણ આક્રમણ કર્યું.
પણ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. એ પછી ગઝનીના સુલતાન મહંમદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026 સમયગાળામાં ભારતની અટકળ ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મહંમદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અટકળ સંપત્તિ હતી. તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના બનાવી શક્યા નહીં. પરિણામે ઈસવીસન 1025 તેમણે સોમનાથ ઉપર ચડાઈ કરીને અટકળ સંપત્તિ લૂંટી. મહંમદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મહંમદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેટે તરાઈના મેદાનમાં બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી. તો આમ આપણે ભારતના રાજપૂત યુગના શાસકો વિશે આપણે જોયું. તેમાં ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના રાજ્યો અને તેના શાસકો વિશે વાત કરી. તો આ પાઠ આપણે આજે પહેલો પૂર્ણ કરીએ છીએ. આ પાઠને આધારે એક વાક્યમાં ટૂંકનું મોટા પ્રશ્નો ને વિકલ્પો જોડકા જેવું આપણે હોમવર્ક આજે લેવાનું છે, જે તમારે પાકી બુકની અંદર પાઠ પહેલો હોમવર્ક કરીને એમાં સારા અક્ષરે વ્યવસ્થિત સરસ રીતે જે સ્વાધ્યાય કાર્ય છે તે બુકની અંદર સારા અક્ષરે લખીને તૈયાર રાખજો.